નમસ્કાર દર્શક મિત્રો, લોકમંચમાં આપનું સ્વાગત છે. અને ગુજરાતના શિક્ષણને લઈને આપણે જયારે વાત કરી રહ્યા હોય તો ગુજરાતના શિક્ષણનું સ્તર કથળી રહ્યું છે કે ગુણવત્તા સુધરી રહી છે તેની પર ઘણા વર્ષોથી ચર્ચા ચાલી રહી છે. સાથે સાથે ગુજરાત શિક્ષણની આપણે વાત કરીએ ત્યારે આપણને એવા કિસ્સા જોવા મળે છે કે ક્યાંક કોઈ શિક્ષકે વિદ્યાર્થીને માર માર્યો હોય, ક્યાંક આપણને એવા કિસ્સા જાણવા મળે છે કે કોઈ શિક્ષક વિદ્યાર્થીને લઈને ફરાર થઈ ગયો હોય, અને ક્યાંક આપણને એવા કિસ્સા જોવા મળતા હોય છે કે આ શિક્ષણ જગતમાં એવા લોકો બેઠા છે જે પોતે રાજકીય વગ ધરાવતા હોય, પોતે માલેતુજાર કહેવાય એવા લોકો પોતે કોલેજ ચલાવતા હોય અને તેના સંચાલક હોય, ટ્રસ્ટી હોય, એવા પદ પર બેઠા પછી પણ એવી શરમનાક ઘટના આપણને જોવા મળતી હોય છે કે જે ચોક્કસપણે શિક્ષણ જગતને લાંછન લગાડે છે. આવી જ ઘટના અત્યારે ચર્ચામાં છે પારુલ યુનિવર્સિટીના સંચાલક, ટ્રસ્ટી અને બીજેપી અગ્રણી કહેવાતા એવા ડૉક્ટર જયેશ પટેલ ચર્ચામાં છે. એમની પર ફરિયાદ કરવામાં આવી છે એમની સામે દુષ્કર્મની. 5 વખત દુષ્કર્મ કર્યું હોય તેવી ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે. અને આ બાબત નોંધાઈ ત્યારથી જયેશ પટેલ ફરાર જોવા મળી રહ્યા છે, હજી સુધી પોલીસ પકડી શકી નથી. સવાલ એ થઈ રહ્યો છે કે જ્યારે આ ફરિયાદ નોંધાઈ ત્યારબાદ મીડિયામાં ચર્ચા થઈ અને પછી ઘણા બધા કિસ્સા એ પણ જોવા મળી રહ્યા છે કે જે લોકો કદાચ જયેશ પટેલનો ભોગ બન્યા હોય, જાતીય સતામણી થઈ હોય એવી વિદ્યાર્થીનીઓ અથવા તો એવા લોકો પણ સામે આવી રહ્યા છે. તેઓ પણ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે કે કયા પ્રકારનું કલ્ચર આ પારુલ યુનિવર્સિટીમાં ડૉક્ટર જયેશ પટેલ ચલાવી રહ્યા છે. આ સમગ્ર કિસ્સાને લઈને અત્યારે ચર્ચા કરી રહ્યા છે. આપણે ફરી એકવાર જણાવી દઈએ કે હજી સુધી પણ પોલીસના હાથે ડૉક્ટર જયેશ પટેલ ઝડપાયા નથી, જે બહુ જ પ્રસિદ્ધ કહેવાય કારણ કે બીજેપીના અગ્રણી પણ હોય. ઘણા બધા લોકો હજારોની સંખ્યામાં એમને ઓળખતા હોય કારણ કે તે કોલેજના ટ્રસ્ટી હોય અને સંચાલક હોય, છતાં પણ સવાલ એ થાય છે, ખબર નથી પડતી કે પોલીસના હાથે હજી સુધી પણ ઝડપાયા કેમ નથી. મારી સાથે ચર્ચામાં જોડાયા છે સોશિયલ એન્ટરપ્રિન્યોર તરીકે રુઝાન ખંબાટા. રુઝાન, આપનું સ્વાગત છે. અને પૂજાબેન પ્રજાપતિ મારી સાથે જોડાયા છે કે જે મહિલા કોંગ્રેસના પ્રભારી છે ખેડા જિલ્લાના, આપનું પણ સ્વાગત છે. સૌથી પહેલા તો આપ આ કિસ્સાને કઈ રીતે જોઈ રહ્યા છો, આપને શું લાગે છે કે યુનિવર્સિટીમાં જયેશ પટેલનું સંચાલન કેવું હશે, નીતિ વૃત્તિ કેવી હશે? જે રીતે અમે લોકો સાંભળ્યું અને વાંચ્યું છે અત્યારે, અને જે રીતે છોકરી હવે બહાર આવી રહી છે કે અમારી સાથે આ થયું છે, તે બહુ શરમજનક લાગે છે. અને અમે પોતે પણ દીકરીઓની માં હોવાના કારણે હવે અમારા માટે, અમારા છોકરીઓ માટે ચિંતાનો વિષય થઈ ગયો. બિલકુલ. અને શિક્ષણ જેવી પવિત્ર જગ્યામાં, પવિત્ર ધામમાં જો આવું થતું હોય તો ઘણા મા બાપ હવે એવું વિચારશે કે છોકરીને ભણાવી કે ન ભણાવી, છોકરીઓની સુરક્ષાનું શું. બિલકુલ. એટલે આ એક સૌથી ખરાબ અને શરમજનક ઘટના છે. આવી ઘટનાઓ માટે આપ કોને જવાબદાર માનશો? હવે કોને જવાબદાર માનું એના કરતી એવું કહું કે આખી સિસ્ટમ જ જવાબદાર છે. રીઝન એનું કારણ છે કે આ છોકરી જયારે અત્યારે આવી તો અત્યારે પાછળથી જે નવી નવી છોકરીઓ કહી રહી છે કે અમારી સાથે આ થયું, તો એમાંથી જેની સાથે પહેલા થયું તો પાછળની છોકરીઓની જિંદગી બચી ગઈ હોત, એમની જિંદગીનો ભોગ ના લેવાયો હોય. કોઈ તમામ છોકરીઓ, તમારા મીડિયાના થ્રુ હું કહેવા માંગુ છું કે જે પણ છોકરી સાથે આવું કઈ પણ એક અણસાર પણ આવે આવું ખરાબ કૃત્ય થવાનું, તે છોકરી બે ધડક આની કમ્પ્લેન કરે જેથી આવા રાક્ષસોને પકડી પડે. છોકરીઓ પણ જવાબદાર માનો? છોકરીઓ જવાબદાર એટલે છોકરીઓ ડરી જાય છે સમાજની રૂએ. એટલે અત્યારે હું જવાબદાર ના માની શકું પણ ક્યાંક ને ક્યાંક એમનું થોડી ભૂલ રહી જાય છે. પણ ડર શા માટે? એમણે કોઈ ખરાબ કામ તો કરવું નથી. હવે જે મૂડીપતિઓ છે એ જ આ કૃત્ય કરી રહ્યા છે. જે એમડી લેવલનો જયેશ પટેલ જે કહેવાય કે એ પોતે સૌથી વગદાર છે, એને ટકાવારીમાં, એને સારું શિક્ષણમાં, એને પૈસા રીતે કોઈ પણ રીતે એ ગરીબ મા બાપની દીકરી હોય તેને એ રીતે તોડી શકે અને દબાવી શકે. અને એના કારણે પણ છોકરીઓ પોતાની ઇજ્જત, જે આપણે અત્યારે પણ જે ગુજરાતમાં કહીએ ને, હજુ ઇજ્જતને લઈને હજુ મા બાપ સંકુચિત મગજના છે કે હું સેજ પણ કઈ આગળ પગલું ભરાઈશ તો મને માય નાખવામાં આવશે અથવા મારી છોકરીની ઇજ્જત બગડી જશે. અને એના કારણસર પાછા હટી જાય છે અને જેના કારણે આવા રાક્ષસો ખુલ્લા પડતા નથી. આવી ઘટના જયારે સામે આવી છે અને આપણે અત્યારે એવા સમયમાં રહીએ છીએ જેમાં 21મી સદીની વાત કરીએ છીએ, આપના જેવી સંસ્થા છે કે જે મહિલાઓ માટે હેલ્પ કરે છે, અને છતાં પણ આપણે એવું કહીએ કે સ્વતંત્રતાભર્યું વાતાવરણ એમને મળી રહ્યું છે, છતાં પણ જયારે આવા કિસ્સા કે આવી ઘટના બહાર આવે ત્યારે આપણે કેટલું શરમજનક અનુભવવું પડે છે? સૌથી પહેલા તો એક પોઝિટિવ પોઈન્ટ કહેવા માંગુ છું કે આઈ વુડ લાઈક ટુ થેન્ક મીડિયા. જે હંમેશા કહું છું કે મીડિયા આટલું બધું પ્રચાર કરે છે અને અવેરનેસ જનરેટ કરે છે એટલે દીકરીઓને બહેનોમાં હિંમત આવી. બિલકુલ બિલકુલ. દીકરીઓને બહેનો હિંમત આવી છે જોડે જોડે મીડિયાના સપોર્ટના લીધે, ફેમિલી મેમ્બર્સ અને સોસાયટી જેને આપણે સમાજ કહીએ છીએ એ લોકોમાં હિંમત આવી છે. અને હવે એ લોકોને ખબર પડી ગઈ છે કે એ લોકો અગર અવાજ ઉઠાવશે, પહેલા શું બધા ગભરાતા હતા કે મારી દીકરીનું નામ બગડશે, શી વિલ બીકમ શું કહેવાય વિક્ટિમને આપણે એ કહેવા રહે સોરી કહેવાય એને જે કહેવા એ કહેવામાં આવશે કે વિક્ટિમ છે અને બિચારી દુખિયારી દબાવવામાં આવશે, લોકો એને અલગ નજરથી જોશે. જે આખું બદલાઈ ગયું છે, આપ ઘણા બધા કેસીસમાં જોયું મીડિયાએ કોઈ દિવસ બી જે વિક્ટિમ હતી એને સર્વાઈવરનું નામ આપ્યું, હિંમત આપી,
લોકોએ એની હિંમત દાખવી અને એટલે દીકરીઓને હિંમત આવી બોલવાની. એટલે જે તમારો ક્વેશ્ચન હતો કે કેમ નથી બોલતી હવે, તમે આપણે અત્યારે જ એક્ઝામ્પલ લઈએ જે એક નવી સ્ટોરી પર આશરા પટેલ બેનની આવી છે જે મોડલ હતી, પણ એમની જોડે 10-12 વર્ષ પહેલા થયું હતું. આજની તારીખમાં કે તમે મોડલ લોકો તો મોડલ તો બોલ્ડ કહેવાય, પણ એ વખતે જયારે દીકરી ભણતી હતી ત્યારે, અને જે જયેશભાઈએ જે એની જોડે બધા જે આપણે બધું સાંભળ્યું કે એને રસ્તામાં છોડી દીધી, એને નવરાત્રી વખતે પાછળ કાઢી ગયો, પેલા ક્લબ ના હોટલ રૂમ માં લઈ ગયા અને બધા નાટક કર્યા, એટલે એ વખતે દીકરી ગભરાઈ ગઈ ને એને બિચારીનું ભણતર છોડી દીધું, બરાબર છે, પણ બોલી નહીં. એટલા માટે ના બોલી કારણ કે એને એવી બીક હતી, કારણ કે એના મમ્મા પપ્પા એના પપ્પા મમ્મી ને એક સપનું હતું, એ સપનું એ તોડવા નહીં માંગતી હતી, કારણ કે એને ખબર હતી કે અગર એના વશમાં થશે તો એની લાઈફ પકડશે, અને અગર આ બધું સહન કરીને જિંદગી બરબાદ થઈ એ ચાલે પણ સપનું ના તૂટું જેવું. એના એ વખતે સી માઇન્ડસેટ કેવા માંગુ છું, આમ તમે સાચું જ કહું કે એ વખતે જે લોકોનો માઇન્ડસેટ હોય છે કે મમ્મી પપ્પાનો માઇન્ડસેટ, મમ્મી પપ્પાના સપનું પૂરું કરવાનો માઇન્ડસેટ, સપનું ના કહેવાય, એક પ્રકારનું પ્રેશર હશે. એક્ઝેક્ટલી ઇઝ યુ આર રાઈટ. એટલે એને શું કર્યું, એને ભણતર છોડી દીધું, અને પછી જે બીજા ફિલ્ડમાં આવીને કરી રહી છે, શી વિલ બી સક્સેસફુલ. એટલે વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ ટેલ યુ કે અત્યારની તારીખમાં હવે થેન્ક્સ ટુ ઓલ ધીસ અવેરનેસ લોકોમાં કોન્ફિડન્સ લિટલ બિટ ઓફ માઇન્ડસેટ છે, 100% માઇન્ડસેટ છે નહીં કહું, પણ વી આર મૂવિંગ. એટલે મેં કહું કે આઈ સ્ટાર્ટ વિથ અ પોઝિટિવ પોઈન્ટ, કે વી આર મૂવિંગ ઇન અ પોઝિટિવ ડાયરેક્શન. હવે આપણે જયેશભાઈ ની વાત કરીએ, જે વર્ષોથી એ તો થોડા દિવસ પહેલા બી અમે જયારે ટોક શો કર્યો તો કહેતા હતા કે આ ભાઈ એક કર્યું જ નહીં, આવા બીજા 10 કારણ કર્યા જ હશે, 100% 10 કારણ, એના 10 થી 15 કારણ બી નીકળે તો આપણને વાત થવી ના જોઈએ. સી ધીસ ઇઝ કોલ્ડ મિસયુઝ ઓફ પાવર. તમે કોઈ બી ફિલ્ડમાં જોશો, અગર પોલિટિશિયન લો, કોઈ બી ફિલ્ડમાં જેની પાસે પાવર હોય એ લોકો ક્યાંક ને ક્યાંક મિસયુઝ કરે. હવે કોઈક પૈસામાં મિસયુઝ થાય, કરપ્શનમાં મિસયુઝ થાય, અને ક્યાંક આ લેડીઝ વાળા મામલામાં મિસયુઝ થાય. લેડીઝ વાળા મામલામાં એટલે મિસયુઝ થાય કારણ કે એ લોકોને ખબર છે કે બહેનો બોલવાની નથી, બરાબર, અને એ જ પેલા શું કે અંડર એસ્ટિમેશનમાં આ એમના માથે પડ્યું. ના, આઈ શુડ કોંગ્રેચ્યુલેટ ધેટ લેડી, જે એના ફિયાન્સી ને મારે ડબલ બાબત કહો છો કે બહેનો નહીં બોલે, એના ફિયાન્સી ને મારે ડબલ કોંગ્રેચ્યુલેશન્સ. હા, એ બિલકુલ સાચી વાત છે, આપની કે આજની સપોર્ટ કરી રહ્યો છે, એને હેલ્પ કરી, એટલે આજે મારે એ કહેવું પડે કે હવે આજનું યુગ બદલાઈ રહ્યું છે. પણ આપે કીધું કે જે લોકો વર્ક ધરાવે છે એ લોકોને એવો ખ્યાલ આવે છે કે છોકરીઓ બોલશે નહીં, એની સાથે બીજું કારણ એ પણ છે ને કે એમનું કોઈ કશું બગાડી નહીં શકે. સાચી વાત છે, યુ આર 100% રાઈટ. હવે એ પોઈન્ટ બી તમે સારો કર્યો. આજ સુધી એને કોન્ફિડન્સ અને 100%, જેમ કે પેલા જે આશરા કેસમાં બી એને પોલીસ જોડે સેટિંગ કરી દીધું અને પેલો કેસ દબાઈ ગયો. ના તો એ વખતે અગર એ, કારણ કે આશરાના કેસમાં ચોખ્ખું દેખાયું છે કે ક્લબમાં એ કપડાં ઉતારીને હતો, પેલો બિચારો વેટર સારો માણસ હતો, આ દીકરી ગભરાઈ ગઈ, બાથરૂમમાં પુરાઈ ગઈ ને એને પેલા પોલીસ જોડે સેટિંગ કરી દીધું, દીકરીને દબાઈ દીધી અને પામ કામ પતી ગયો. અગર એ દિવસે દીકરી હિંમત કરીને બોલી બી લેતી તો આઈ એમ શ્યોર આટલો આટલી લાંબો કિસ્સા ના ચાલતે. એટલે હવે એક બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે વોટ એવર રીઝન્સ લીધે, પ્રેશર બોલો, સેન્સિટાઇઝેશન બોલો, પોલીસ વાળા હવે આ બધા કેસીસ જે બહેનોના કેસ છે સિરિયસલી લે છે. ના તો કદાચ હું કહું કદાચ 10 વર્ષ પહેલા કદાચ આ FIR બી નહીં થાય, બરાબર છે. આ વખતે તો આ FIR થઈ બીકોઝ ઓફ ધ પોલીસ સેન્સિટાઇઝેશન. મને તો રુઝાનજી સવાલ થાય છે કે આવી ઘણી બધી વિદ્યાર્થીનીઓ હશે, આ વડોદરાની ઘટના છે, ગુજરાતમાં છે, 1091 નો સંપર્ક કેમ નથી કરતા? સી એ લોકોએ કર્યો તો, વડોદરામાં એ લોકોએ પોલીસનો સંપર્ક કર્યો તો, પોલીસ આઈ થિંક પહેલા એમની હેલ્પલાઈનનો સંપર્ક કર્યો તો અને એ લોકોને હેલ્પ મળી છે, એવું નથી. એટલે તો કહું છું કે નાઉ થિંગ્સ આર મૂવિંગ ઇન અ પોઝિટિવ ડિરેક્શન, પણ હેલ્પલાઈન તો પછી આવી. સૌથી પહેલા ઇમ્પોર્ટન્ટ હું બધાને હંમેશા કહું છું, કારણ કે અમારા કેસમાં બી હેલ્પલાઈનમાં છોકરી પહેલા નથી આવતી. પહેલા એ કરશે શું, પહેલા એ આસપાસવાળાને કહેશે, અગર ત્યાંથી એને સપોર્ટ મળશે. ને ઘણી વાર અમારા ઘણા કેસીસમાં જે સપોર્ટ આપે છે એ ફોન કરે છે, દીકરીમાં તો હિંમત નથી, એ બી કહી દો, દીકરી ફોન નથી કરતી, એના આસપાસ જેના ફ્રેન્ડ હોય કે ફેમિલી હોય કે બોયફ્રેન્ડ હોય એ લોકો સપોર્ટ કરીને ફોન કરે છે. આ કેસમાં બી એવું થયું છે, પણ ઇટ ઇઝ ગુડ કે ધેટ ઇઝ ધ એક પોઝિટિવ પોઈન્ટ અગેન આવી છે કે નાઉ ધે આર ટ્રસ્ટિંગ ધ સિસ્ટમ. ઓકે ઓકે, બીજું આપણે હું પૂછીશ કે રાજકીય વર્ક ધરાવતા લોકો આમાં જોવા વધારે મળતા હોય છે. અત્યારે જે રીતે જયેશ પટેલનો કિસ્સો જે આપણે લાગે છે કે સ્પષ્ટપણે માનવું કે પોતે રાજકીય વર્ક ધરાવતો હતો, એટલા માટે એનું સંચાલન આવું હતું, કોઈ ડાઉટ જ નથી. તો આના માટે આપ શું કહેશો પૂજા જી? હવે એ વાત સાચી છે રુજાન બેન ની કે આ રાજકીય વર્ગ ધરાવતો હતો, અને અત્યારે જે સરકાર તમે જોઈ રહ્યા છો ત્યારે આતંકનું વાતાવરણ ફેલાઈ નાખ્યું છે, અને એ પોતે ભાજપનો નેતા હોવાથી એક કહેવાય કે એની મેન્ટાલિટી બની ગઈ કે હું કરીશ ને એ ચાલી જશે. બીજેપી કે કોંગ્રેસ હોય, એ લોકોને રાજકારણમાં આવે પછી એમને શાળાઓ બનાવવામાં બહુ રસ હોય છે, કોલેજો બનાવવામાં બહુ રસ હોય છે, એનું સંચાલન કરવામાં બહુ રસ હોય છે, અને સરકાર આવા લોકોને પરમિશન પણ આપી દેશે. હા, પરમિશન આપે છે, કારણ કે રાજકીય ક્ષેત્ર અને કુર્સીનો મજા જ એવી છે કે એની પર બેસ્યા પછી લોકો પોતાની નૈતિકતા ભૂલી જાય છે, પોતાના સિદ્ધાંતો ભૂલી જાય છે, પોતાની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે, અને એ કુર્સી પર બેસતા એ પોતાની પૂરી સિસ્ટમ ભૂલી જાય છે કે મારે કઈ રીતે વર્તવું જોઈએ. એ વન મેન શો ની જેમ બિહેવ કરવા માંગે છે, અને ત્યારે આવા કિસ્સા બનતા હોય છે. તો મારા પોતાનું મારા પોઈન્ટ ઓફ વ્યૂ મારા પોતાના એકોર્ડિંગ ટુ મી આવા ભ્રષ્ટ નેતા હોય
તેમને તાત્કાલિક ડિસમિસ કરી અને રાજકીય માટે એમને બેન કરી દેવા જોઈએ કે એમને ફરીથી ક્યારેય પોલિટિક્સમાં આવી ના શકે. મારું પોતાને એઝ અ હું પોલિટિશિયન હોવા છતાં પણ હું આવું પોતાનું માનું છું કે જ્યાં છોકરીની બાબત આવે, છોકરીની ઇજ્જતની બાબત આવે, આ સેક્સ્યુઅલ હેરેસમેન્ટની બાબત આવે, ત્યારે આવા કોઈ પણ વ્યક્તિને માફ ના કરવા જોઈએ. પછી કોઈ પણ ડિપાર્ટમેન્ટ નો હોય, કોઈ પણ કુર્સી ઉપર હોય. પૂજાજી, હવે આમાં ક્યારે ઝડપાશે એ સવાલ મોટો થઈ રહ્યો છે. કારણ કે હવે શંકા કોની પર કરવી? પોલીસે એક બાજુ ફરિયાદ લીધી છે એટલે આપણે સારી વાત બી માનીએ કે હવે પોલીસ છોકરીનું સાંભળી રહી છે, પણ હવે આ ઊંચી વગ ધરાવનાર વ્યક્તિ ઝડપાતો નથી. હવે ઝડપાવાની વાત કરું તો સરકાર પાસે અને પોલીસ પાસે એટલું છે કે એમની ફેમિલીને અટક કરે, એમની ફેમિલી સાથે માહિતી લે. આપણી જે પોલીસની સિસ્ટમ છે ને, આ જે બળાત્કાર ને આ જે બધા કેસો થાય છે, ઝડપાતો કેમ નથી? પાછળ કારણ શું લાગે? એનું કારણ એટલે ઢીલી નીતિ છે. નહીં, પોલીસ પકડી નથી શકતી. હા, ઢીલી નીતિ છે. કેમ નથી પકડી શકતી? એ નથી પકડી, પકડ જ નથી માંગતી ને. ઉપર પોલીસ પર ભી પ્રેશર છે, એટલે આપણે એવું કહેવા માંગો, રાજકીય પ્રેશર છે. છે રાજકીય પ્રેશર. ઓકે રુઝાનજી, એક બાજુ પોલીસની આપણે વાહવા કરવી જરૂરી છે, કારણ કે ફરિયાદ લેવાનું શરૂ થયું છે. બીજી એંગલ છે એવી છે જે આજે આવી ગયું છે કે હવે, કારણ કે અત્યાર સુધી મેં બે લોકો નહોતા પકડતા, કાલે રાતે જ આવી ગયું કે ભાઈ પોઝિટિવ આયા છે રિપોર્ટ્સ, બધા મેડિકલ રિપોર્ટ્સ ને. ઇટ ઇઝ પ્રૂવડ કે આ ભાઈ જ આમનો બેનને રેપ કર્યા છે, બરોબર છે. એટલે હવે જે અત્યાર સુધી પોલીસ પર પ્રેશર તો 100% હતો, કારણ કે ઘણા લોકોના માઇન્ડમાં જે બીજેપીની સાઈડના હોય, એના મિત્રો, એ લોકોને ઘણા લોકોના માઇન્ડમાં કે પ્રૂફ શું છે, પ્રૂફ શું છે, પ્રૂફ શું છે. કારણ કે નોર્મલી ઘણી વાર પ્રૂફ નથી નીકળતા, પણ લકીલી આ કેસમાં પ્રૂફ એનો વાલ નીકળ્યો, એનું બધું નીકળ્યું છે, બેડશીટ ને બધું નીકળ્યું છે. એટલે હવે આ તો એ તો કેસ સાબિત થઈ ગયો. હા, બીજી ઇમ્પોર્ટન્ટ વાત છે કે એમને પકડ્યા પછી બી ઇન્વેસ્ટિગેશન તટસ્થ થવું જોઈએ, જે ઘણા કેસીસમાં નથી થતું. આપણે ઇન્વેસ્ટિગેશનની પછી વાત પર આવીએ. અત્યારે મેન મૂળ વાત છે કે ભાઈ પકડાશે યા આઈધર હવે એ લોકો એ એટલે સ્ટ્રેટેજી કરતા હશે કે ભાઈ હવે આઈને પોતાના સેલ્ફને સરેન્ડર કરશે, કારણ કે લોફુલી સરેન્ડર કરો તો તમને ઇટ્સ ગુડ ફોર યુ. એટલે હવે જે પોલીસ નથી પકડતી, તમારી વાત સાચી છે કે એમને પ્રેશર હોય ને, મને તો કોઈ ડાઉટ નથી ને. જ્યારે રૂલિંગ પાર્ટી હોય ત્યારે પછી આવી ઘટના માટે જયેશ પટેલ પોતે જવાબદાર નથી, સિસ્ટમ જવાબદાર છે. જેમ આપણે કીધું એ પ્રમાણે હવે અત્યારે સિસ્ટમ નહીં, એનું કારણ છે પોલીસ કામ નથી કરતી. લોકો સામાન્ય માણસ, આપ કહો છો કે બધું સાબિત થયું છે તો લોકોને જાણકારી મળી મીડિયા થકી, હા, પણ પકડાશે ત્યારની વાત છે, સજા શું થશે ત્યારની વાત છે, તેમાંથી રસ્તો નીકળી જશે. પછી હવે જે ઇન્વેસ્ટિગેશન છે સાહેબ, આપણે એવું બધું ખુશ ના થયું છે કે પકડે ગયો, કારણ કે અગર ઇન્વેસ્ટિગેશનમાં ગોટાલા કરી નાખ્યા આ લોકોએ, જે થઈ શકે છે, લૂપોલ્સ ઘણા જ ઇન્વેસ્ટિગેશનમાં, જયારે ગોટાલા થઈ ગયા તો આ ભાઈ છૂટી બી શકે છે. અને ઘણી વાર મેં એવા જજમેન્ટો સામે છે, બિચારા જજ સામેથી પેલા ને આઈઓ ને કહેતા હોય કે ઇન્વેસ્ટિગેશન ઓફિસર ને કે ભાઈ તમે વ્યવસ્થિત ઇન્વેસ્ટિગેટ કરો, ના તો કલમો વેસ્ટ જ નથી બધી. એટલે કમિંગ બેક ટુ, આ બધું એક આખો પ્રોસિજર છે, આ પ્રોસિજર અગર તથસ્ય પ્રવણાને નહીં થાય તો આ ભાઈ બી છૂટી જવાના છે. બીજો વાત કે અત્યારે સારું છે બેન, અત્યારે મારે પોલિટિક્સ નથી લાવી, કારણ કે બહેનોનો મામલો છે, પણ અનફોર્ચ્યુનેટલી પોલિટિશિયનો આ તો સારું એક પાર્ટીના છે, કારણ કે અત્યારે અગર આપણે બીજેપીના કોઈ નેતાને, લેડીઝ નેતાને બોલાવશું તો આઈ એમ શ્યોર એમની પાર્ટીનું ખેંચશે, જે બહુ ખોટી વાત છે. અત્યારે બેન ઇમ્પોર્ટન્ટ છે, પાર્ટી ઇમ્પોર્ટન્ટ નથી. પાર્ટીને સમર્થન નથી કરતી. હું એવા લોકોને કરું છું સપોર્ટ અને એવા લોકોનો વિરોધ કરું છું કે જે લોકો ભ્રષ્ટ કામ કરી રહ્યા છે. આપણી ભારતની ન્યાયપાલિકામાં ક્યાં ને ક્યાં ખામી છે. પણ આ કિસ્સામાં આપણે શું કર્યું? આ કિસ્સામાં હજુ આ પકડાયો નથી, અને હવે આનું કારણ શું છે કે એફઆઈઆર થઈ એટલે જે વિક્ટીમ થઈ છે એ લોકો ખુશ થઈ ગયા કે હા, અમારે એફઆઈઆર થઈ, અમે અવાજ ઉઠાવ્યો. થોડા દિવસ, મહિના, બે મહિના ચાલશે, બધું એવિડન્સ છે. પરંતુ આપણી ભારતની ન્યાયપાલિકા એવી છે કે પહેલા આપણે એફઆઈઆર કરીશું, વર્ષો પછી ચાર્જશીટ દાખલ થાય અને એને સમજોતો કરવામાં આવે, આપણે જે પછી જાંચ આવ્યો કે આપણે પેલું કહેવાય ને કે તપાસ આયોગ રચવામાં આવે, વર્ષો ને વર્ષ નીકળી જાય, એટલે પછી એક જાતનો ગુસ્સો, એક જાતનું જે ન્યાય માંગવાની જે ધગસ હોય છે એ બધું પડી ભાંગે છે. અને પછી છોકરી વિક્ટીમ જે હોય, સારા વ્યક્તિ હશે એને કહેશે કે ના, બહુ સરસ કામ કર્યું દીકરી, અને જે વિઘ્ન સંતોષી હોય કે આવું તો કઈ ખરાતું હશે. આ કિસ્સામાં મહિલા કોંગ્રેસ અત્યારે કઈ રીતે છે આમની સાથે? આ રીતે આ મહિલા કોંગ્રેસમાં આમાં સપોર્ટ કરી રહી છે, અને આને પકડાવવા માટે અને આના લગતે જેટલી પણ લેડીઝો, બીજી પણ જે વિક્ટીમ બની હશે, જે પારુલ યુનિવર્સિટીમાંથી ભણી નીકળી હશે, એમને દરેક વ્યક્તિને અમે સંપર્ક કરીશું, દરેક છોકરીને અમે સંપર્ક કરીશું, અને આના બાબતમાં જે આ એમડીના વિરુદ્ધમાં જેટલી પણ ફરિયાદો નીકળશે એના માટે અમે પોલીસને, સરકારને, અત્યારે જે અત્યારે હયાત સરકાર છે એમને પણ અમે કહીશું કે ભાઈ આમાં તાત્કાલિક પ્રોસિજર કરવામાં આવે અને તાત્કાલિક એને અટક કરવામાં આવે, અને જે ફાસ્ટ ટ્રેક કોર્ટ છે એમનો સારો લઈ નાની પર તાત્કાલિક ટ્રાયલનો અમલ કરવામાં આવે. ઓકે ઓકે રુઝાનજી, કેટલી શક્યતા લાગે છે કે આ પ્રકારની વાત આપણે સાંભળી છે થશે? પહેલી વાત. બીજી બાબત એ કે બીજેપીની જ ખાલી વાત ન કરતા, જયેશ પટેલ રાજકીય વગ ધરાવે છે એટલે એમના મિત્રો કોંગ્રેસમાં બી હોય ને બીજેપીમાં બી હોય. તમે 100% સાચું કહો છો.
આમાં બધું ભાઈ ભાઈ ચાલે છે કે તું મને સંભાળું તને સંભાળું, કારણ કે ત્યાં બી દૂધે નાયલા તો છે જ નહીં. કારણ કે અલ્ટિમેટલી ઇટ્સ નોટ કે તમે કયા પાર્ટી નો છો, તમે જયારે તમે કોઈ બી તમારી પાસે અગર પૈસા હોય યા પોલિટિકલ પાવર, એટલે બાય ડિફોલ્ટ આ બધી આદત તમને આવી જાય છે. અને આ આદત તમે જે એન્જોય કરતા હો તો 10 વર્ષથી એન્જોય કરતી હોય એટલે પછી રેવાય નહીં. એટલે આ બધાના લીધે કોઈ બી પાર્ટી હશે આ થશે, એટલે અંદર ભાઈ ભાઈ વેડા ચાલુ થઈ જશે અને પેલું પેલું ધાક પીછોડ ચાલુ થઈ જશે. અને અલ્ટિમેટલી ભલે આપણી આ બેન છે, બીજી કદાચ બીજેપી ની બી બેન, કારણ કે કાલે મેં જોયું કે આપણા મહિલા અધ્યક્ષ મહિલા આયોગના અધ્યક્ષે બી બોલ્યું કે અમે બે દીકરી સાચી છે તો અમે એની જોડે જ છીએ. અને એ વખતે કદાચ રિપોર્ટ ના હતો, હવે આજે રિપોર્ટ આવે છે એટલે હવે બેન 100% એમની જોડે છે. એટલે એ બધી જે વાતો છે એ એની રીતે રહેશે. મહિલા આયોગ, આપે કીધું મહિલા આયોગ એમની સાથે છે, જયેશ પટેલ નું નામ છે, બીજેપી અગ્રણી ચર્ચાય છે, એટલા માટે મહિલા આયોગ પણ આપણને કાલે મીડિયામાં જોવા મળ્યું. આવા સામાન્ય કિસ્સાઓ બને છે એમાં ક્યાંય મહિલા આયોગ જોવા નથી. એ વાત બહુ સાચી છે, તમારે એમને પૂછ્યું હતું, બહુ લોજિકલ વાત કરી તમે. જી, એનો જવાબ કદાચ ચુડાજીને આપણે પૂછ્યું. એવી રીતે સાબિત કરવા માટે કેટલા માટે મહિલા આયોગ તો નહીં પણ મહિલા કોંગ્રેસ પણ નથી જોવા મળતી. મહિલા કોંગ્રેસ જોવા મળશે કાલે અમારા જોડે રિપોર્ટ, આ બધી વસ્તુ અમને માહિતી ખબર પડી. અને ત્યારબાદ અમારી મહિલા કોંગ્રેસ સક્રિય થઈ ગઈ કે ભાઈ નોટ ઓનલી કે બીજેપી નો નેતા છે એટલા માટે નહીં, પરંતુ એ છોકરીઓ સાથે આવું થયું છે એના માટે અમે લોકો આગળ આવ્યા. બરાબર છે કે હવે જે થયું એ થયું, પણ હવે આ વસ્તુ ના, હવે જયેશ પટેલ ને સજા થવી જ જોઈએ. યસ, થવી જ જોઈએ. એક ઉદ્દેશ સાથે મહિલા કોંગ્રેસ જોડાઈ છે એમની સાથે. યસ, આ ઉદ્દેશ છે કે ભાઈ જયેશ પટેલ ગમે ત્યાંથી હોય એના શોધવામાં મદદ કરો, એને સજા પડવામાં મદદ કરો. બીકોઝ કે ફરીથી કોઈ બાળક કે કોઈ પણ બાળકી નું ભવિષ્ય આવી રીતે ખોડાય નહીં અને કોઈ પણ બાળકી સાથે આ અનૈતિક કામ થાય નહીં. પૂજાજી, આપને લાગે છે કે જાણી જોઈને એમને પકડવામાં નથી આવી રહ્યા અને જાહેર કરવામાં નથી આવી રહ્યા એવું લાગે છે આપને? હા, જાણી જોઈને ઢીલી નીતિ કરવામાં આવે છે. ઢીલી નીતિ ભાઈ એ ત્યાં ઉભો છે, અમને ખબર છે કિલોમીટર, ખાલી એક એક્ઝામ્પલ આપું, એક કિલોમીટર ના અંતર માં ઉભો છે તો હું એક કિલોમીટર દૂર જ ઉભો રહીશ. એટલે હું પછી છેલ્લે હાથ ઉદ્ધાર કરી દઈશ કે ભાઈ હજુ અમને મળી નથી શક્યો. પરંતુ જો પોલીસ ધારે, આજે રેકોર્ડ ઉપર 21 થી વધારે પોલીસ ધારે છે, પણ પોલિટિશિયન્સ કદાચ એમને કામ નથી કરતા. એ બધું પોલીસ ધારે છે, પોલિટિશિયન નો દબાવ છે. પેલું કહે ને કે ભાઈ આ ભાઈ હરખા આપડે બે હરખા, એ રીતની નીતિ છે કે ભાઈ ચોર ને કે પેલી ચોરી કરજે ભાઈ, અને છોકરા ને કે તું જાગતો રહેજે તારા ઘરે ચોરી થાય. દરેક પોલિટિશિયન નો સ્વભાવ હોય છે. એટલે આ વસ્તુ ને આ બાબત ને પોલિટિશિયન અથવા પાર્ટી તરીકે ના જુઓ, પણ એક વરિષ્ઠ નેતા તરીકે જુઓ. અને જે બાળકીઓ સાથે થયું છે એના રીતે જુઓ. તે માનવી સવાલની કારણે કહીએ કે એઝ અ હ્યુમન બીંગ આપણે જોઈએ તો આવા કોઈ પણ નેતા કોઈ પણ પાર્ટીનો હોય, પણ જે ખરાબ કામ કરે એવા માણસોને તાત્કાલિક પાર્ટીમાંથી બેન કરવા જોઈએ અને આવનાર 10 વર્ષ સુધી એને ફરીથી પક્ષમાં ના લેવો જોઈએ. ઓકે, રુઝાનજી, આ કેસમાં શું થવું જોઈએ? આપનું તટસ્થ પૂછવા માંગીશ, પછી એ કદાચ પ્રેશરમાં કામ કરે કે ના કરે, પણ તટસ્થ રીતે જોવા જોઈએ તો શું થવું જોઈએ? લોજિકલી તો આ પહેલા આ ભાઈને તરત પકડવા જોઈએ, જે પકડાઈ શકે છે. કઈ એવું બી નથી કે એ ડિસએપિયર થઈ શકે છે, બરોબર છે ને? પોલીસ ચાહે તો પકડી શકશે, એ બી તમને કહી દઉં. પકડવા જોઈએ, ઇન્વેસ્ટિગેશન ફાસ્ટ થવું જોઈએ. અને જે રીતે આપણે આજકાલ તો આપણી પાસે FSL ને બધા સારા સારી ટેકનોલોજી છે ઇન્વેસ્ટિગેશન કરવા, તો જ્યારે તમે ફાસ્ટ ઇન્વેસ્ટિગેશન કરો છો, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં મૂકો છો, તો આઈ એમ શ્યોર 1-1.5 વર્ષમાં એનું જજમેન્ટ આવી શકે છે. પછી ભલે આગળ જાય ને આગળ રમે અલગ વાત છે, પણ 1-1.5 વર્ષમાં જજમેન્ટ આવી શકે છે, તાકી એક એ એક્ઝામ્પલ બેસાડાય, તાકી બીજા જે નેતાઓ સો કોલ નેતાઓ યા જે લોકો પોલિટિશિયન તો પાવર યુઝ કરે છે, મિસયુઝ કરે છે, એ લોકો આનાથી ગભરાઈ જાય. કારણ કે આઈ એમ શ્યોર કે જેને કે અત્યારે જો આ દીકરીએ બોલી તો 2-3 દીકરીઓ આગળ આવી છે બોલવા માટે, એટલે આઈ એમ શ્યોર કે બીજા થોડા તો ગભરાયા હશે, પણ આ લોકો સોટી વાગે ચમચમ વિધિ આવે ધમધમ તો જ થાય. એટલે જ્યાં સુધી અનાથ આગળ આ છૂટી જશે માણસ, તો આપણી બહેનો માટે હજી ખરાબ થશે. કારણ કે બધા કોલર ઉચકીને કહેશે કે દેખો ભાઈ ક્યાં હુઆ, કુછ નહીં હુઆ, કોઈ કોઈ બિગાડ ના શકે. અને બહેનો જો કોન્ફિડન્સ છે, જે સમાજનો કોન્ફિડન્સ છે, ફેમિલીનો કોન્ફિડન્સ આખો ઠપ થઈ જશે. એટલે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે આ કેસમાં ને લકીલી પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે, એટલે લૂપહોલ્સ ના છૂટે, એ આઈઓ એકદમ તટસ્થ હોવો જોઈએ. ના તો આપણે જ્યુડિશિયરી સામે જ આઈઓ, જ્યુડિશિયરી તો કહી દેશે કે આઈઓ આમ આમ નથી કર્યું, એટલે રોંગ ગયો, અને આપણે બધા એની સામે બહુ મોટી મજાક બનશું. તો છોકરીને ન્યાય કેવી રીતે મળશે? એટલે તો છોકરી ન્યાય માટે તો આ બધું કરવું જોઈએ. આ પ્રોસેસ માં તમે કીધું કદાચ આગળ પાછળ થઈ જાય છે, તો પછી વિદ્યાર્થીને ફોડાય, હોસ્ટેલ કરી દેશે, ધમકાવશે, દબાવશે. તમને શું લાગે છે આ ભાઈ કઈક? તો જે લોકો અત્યારે વિદ્યાર્થી નહીં, કદાચ એવું થાય તો પછી વિદ્યાર્થીની સપોર્ટમાં અત્યારે જે કોઈ લોકો બી આવે છે આગળ જતા, એવું ના કે તે ફરિયાદ જ ખોટી કરી. લકીલી આ બેનનું આઈ થિંક પેલું 164 કે એનામાં કલમ નામે આઈ થિંક જે સ્ટેટમેન્ટો લઈ લીધા છે બેનના, આઈ એમ શ્યોર વિટનેસ ના બી લઈ લે, તાકી અગર એ લોકો હોસ્ટેલ જાય તો આ લોકોની સામે કેસ થઈ શકે. આઈ એમ શ્યોર હવે પોલીસ એવું કરતી હશે, આપણે શિખામણ આપવાની જરૂર નથી, પણ એટલે મે બી આ કરે તો સારું છે, ના તો કેસ લૂલો થવાનો છે. ગુજરાત મહિલા કોંગ્રેસ તરફથી અત્યારે જે આ બનાવ આવ્યો છે,
પાર્ટી તરીકે ન લઈને, એવું નથી કે અમે વિરોધી પાર્ટી છે એટલા માટે આવું કરીએ છીએ, પણ એઝ અ લેડીઝ તરીકે અમે ગુજરાતના ખૂણા ખૂણાથી બહેનોને આ બાબતે જાગૃત કરીશું અને એમની છોકરીઓ માટે અવેરનેસ લાવીશું કે ભાઈ આ રીતનું થયું છે, એટલે કોઈ પણ છોકરી સાથે થાય તો પહેલા અવાજ ઉઠાવે. બીજી હવે આ બાબત આ વિક્ટીમની છે તો આના માટે અમે લોકો જ્યાં પણ જયેશ પટેલ હશે એના જેટલા પણ ખૂણામાં અંતાયેલો હશે, ગમે તે હોય, અને જેના એટલા પ્રેશર હોય કે જે પણ રાજકીય સરકારનો એમનો સપોર્ટ હોય એ તમામને એ સાઈડમાં મૂકીને એને પકડાવવા માટે મદદ કરીશું અને છેલ્લે સુધી આ વિક્ટીમને ન્યાય મળે, ફાસ્ટ ટ્રેક કોર્ટોમાં તાત્કાલિકની ટ્રાયલ ચાલે અને છોકરીને ન્યાય મળે એવા પ્રયત્નો કરવામાં આવશે. અને સાથે સાથે આ એક જ કિસ્સો ન માનતા આવા ગુજરાત રાજ્યમાં કેટલી જગ્યાએ આવી કદાચ સતામણી થતી હશે જે વિદ્યાર્થીઓ હજી સુધી કહી શકી નથી, કહી નહીં શકતી, તો એને ઉજાગર કરવા માટે આપ કઈ પ્રયત્ન કરશો? હા, એના પ્રયત્ન કરીશું. હવે અમે લોકો ગામડે ગામડે શહેરીએ શહેરીએ અને શહેરોમાં જઈને એક લીગલ અવેરનેસ આપીશું અને આ બાબતે છોકરીને કઈ રીતે કરવું, ક્યાં બોલવું અને કઈ પણ અડપડા થાય, ભલે પછી સગો હોય કે પછી સગાવાલામાં હોય કે પછી સ્કૂલમાં હોય કે કોઈ પણ આજુબાજુ પડોશમાં હોય, તો કઈ પણ એની સાથે અડપડા થતા હશે કે આની સાથે એવું સેક્સ્યુઅલ હેરાસમેન્ટ જેવું કોઈ પણ કૃત્ય કરવામાં આવશે તો એ બેબીને અને એની મા બાપને તરત અમે જાણકારી કરીશું અને એ લોકોને સમજાવીશું કે ભાઈ આવું કંઈ પણ થાય તો તમે વાંધો ઉઠાવો, અનધર આનાથી બહુ ખરાબ કૃત્ય થશે અને એની પર છોકરી, આ એક જ છોકરી નહીં, ઘણી બધી છોકરીઓનું ભવિષ્ય ડોમાય એવું છે. રુઝાનજી, કેવી ઇમ્પેક્ટ લોકો પર પડે છે, ખાસ કરીને મહિલાઓ પર અને વિદ્યાર્થીની ઉપર? આજે તમને લાગે છે કે આવા કિસ્સાથી જે માતા છે પોતાની બાળકીને કદાચ ટ્યુશનમાં મોકલવા માટે કે શાળામાં મોકલવા માટે ડરતી હશે? આ બધા કિસ્સાઓથી થાય છે શું કે મા બાપ ડરી જાય છે પોતાની દીકરીઓને, એ લોકો એકદમ પેલું ઓવર પ્રોટેક્ટ કરે છે, કરવું જ પડે પછી લોકોને, એટલે દીકરીઓને અને મા અને ફેમિલી લાઈફ બગડી જાય છે. કારણ કે દીકરીઓ કહે છે કે એવરી ટાઈમ અમારે જ બધું સેન્ડ કરવાનું, એ લોકોની જે થોડી આઝાદી છે, ફ્રીડમ છે, એ લોકો એ જોઈ છે કે શિકંજામાં આવી જાય છે, એટલે ઓબ્વિયસલી એક ફેમિલી લાઈફ પેરેન્ટિંગ આખું બગડી જાય છે. હવે મા બાપ છોકરીની ભલાઈ માટે કરતા હોય છે કારણ કે એ દુનિયા જોડે લડી નથી શકતા, એટલે પોતાની છોકરીને સેફટી માટે મૂકવા માંગે છે, એટલે આનાથી શું થાય છે કે માને છોકરીને મા બાપ સાથે ધિક્કાર કે આ લોકો મને દુનિયા ખરાબ છે, આ છે તે છે, એટલે આ આખું એક આખું નેગેટિવ ચીજ થઈ રહી છે, એટલે ઓબ્વિયસલી આ બહુ જ જરૂરી છે કે એના કરતા મા બાપ છોકરીઓને સમજાવે, છોકરીઓમાં હિંમત આપે. આજે મારા તમારા ચેનલ થકી એવું કેવું છે કે તમે છોકરીઓને ગભરાવો નહીં, તમે એમને હિંમત આપો કે દીકરા કઈ વાતો નહીં, અમે તારી જોડે છીએ, અને ઇફ યુ હેવ કોન્ફિડન્સ યુ શુડ ટેક હર ઇન ટુ કોન્ફિડન્સ એન્ડ ટ્રસ્ટ યુઅર ચાઇલ્ડ, ભલે ને બહાર મોકલો, કશું થવાનું નથી, એક જ વાર કે બહાર જાય એને એની ઇફ શી કેન કેરી અસર વેલ, જગર આપણે પેલી 10-12 વર્ષની જૂની કેસ મોડલનો બી વાત કરીએ તો એને ચૂપ બેઠી પણ શીખવું, એને એને અલાવ નથી કર્યું પેલા બંને એને મિસયુઝ કરવા માટે, એ બી તમે જોઈ લો, એટલે આ રીતે પણ ઓબ્વિયસલી એક જ વાર થાય તો તમારે તરત મા બાપને કહી દેવું. અત્યારે શું થાય છે, દીકરીઓ બી મા બાપને કહેતા ગભરાય છે કારણ કે એ લોકોને થાય છે કે મા બાપ અમને સ્કૂલ કોલેજ છોડાઈ જશે, અમારી જોબ છોડાઈ જશે, એટલે આ બધું નેગેટિવ થાય છે. આઈ વુડ રાધર નેગેટિવ, એટલે હું એવું કહું છું જે માતાઓ છે એ માતાઓ પહેલા એવું કઈ છોકરી એને કમ્પ્લેન કરે ને તો માતા એવું કે તારી જોડે આવું થયું ત્યાં જ કઈ કર્યું હશે, આ જે મેન્ટાલિટી છે એ બહાર કાઢવી જોઈએ, બરાબર? માતા કોઈ પણ એની દીકરી કમ્પ્લેન કરે તો એને કે બેટા શું થયું, એની પૂરી માહિતી લઈને માતા આગળ આવે તો આ સપોર્ટ વધારે રહેશે. મિત્રો, આ ચર્ચા ને સમાપ્ત કરે છે, આશા રાખીએ છીએ કે ન્યાયની ભૂમિકા જે છે ચોક્કસપણે જોવા મળે, કારણ કે કાયદાની જે ભૂમિકાની આપણે વાત કરતા હોય છે, એમ પર ભરોસાની વાત કરતા હોય છે, જયારે આપણે એવી વાત કરતા હોય કે સંજય દત્તને જયારે સજા થઈ હોય, સલમાન ખાન માટે નિરાકરણ આવતું હોય, તો આપણે એવી ચર્ચા કરીએ છીએ કે કાયદાનું એક ઉદાહરણ બેસે છે. શું આવા કિસ્સામાં જયેશ પટેલ જેવા અગ્રણી હોય, બીજેપી અગ્રણી હોય, સંચાલક હોય, ટ્રસ્ટી હોય, એમને પણ ઝડપથી પકડી લેવામાં આવે અને સજા કરવામાં આવે, કે અથવા તો જે નિરાકરણ કે ચુકાદો આવે છે, ચુકાદો જલ્દીથી આવે, તો શું આપણે ઉદાહરણ પૂરું ન પાડી શકીએ સમાજમાં? અને સાથે સાથે વિદ્યાર્થીનીઓ કે માતા પિતાઓએ ધ્યાન રાખવાની જરૂર છે, એક ડરનો માહોલ પોતે પણ ના રાખે, કારણ કે જ્યારે કોઈ વ્યક્તિને સરેન્ડર થાય છે એના કરતાં તો કાયદાને સરેન્ડર થવું ખૂબ જરૂરી છે. આ ચર્ચાને અહીંયા સમાપ્ત કરીએ છીએ, આ ચર્ચામાં બંને ભાગ લીધો તે બદલ આપનો આભાર. ફરી મળીશું દર્શક મિત્રો લોકમંચમાં એક નવા વિષય સાથે, ત્યાં સુધી રજા આપશો, નમસ્કાર.